કાયદો એ પૂરેપૂરો બંધારણીય છે, કારણ કે એની અંદર આર્ટિકલ 48 અને આર્ટિકલ 48 કેપિટલ એ કે જે પર્યાવરણ રક્ષણનું પણ કામ કરે છે અને સાથે સાથે જે પ્રિન્સિપલ જે છે તે પ્રાણીઓના રક્ષણની વાત કરે છે, આ બંને ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સને કલેક્ટિવલી એપ્લાય કરવા માટે સાથે સાથે આર્ટિકલ 51 કેપિટલ એની જે મૂળભૂત ફરજ છે એ બંનેનું સંચાલન કરાવવા માટે આવો કાયદો ઘડવામાં આવેલો છે. અને એનાથી સ્લોટર હાઉસની અંદર ગાય એના લગતા બીજા જાતિઓ, જે ગાય કે બળદ કે એવી બાબતો છે, એવા પ્રાણીઓના કતલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે, એ બંધારણીય છે. કારણ કે દરેક નાગરિકની ફરજ છે કે એણે દરેક અન્ય લિવિંગ ક્રીચર ઉપર કોઈ પણ જાતનું કમ્પેશન રાખવું જરૂરી છે. તો એ બાબતનું ડિસિઝન સુપ્રીમ કોર્ટે લીધેલું હતું, જે ડિસિઝન તમે તમારી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, કે સુપ્રીમ કોર્ટ હેલ્ડ ધેટ કમ્પેશન ઇઝ સજેસ્ટિવ સેન્ટિમેન્ટ્સ, અ સોફ્ટ ફિલિંગ ઇમોશન્સ અરાઇઝિંગ આઉટ ઓફ સિમ્પથી, પીટી એન્ડ કાઇન્ડનેસ. ધ કોન્સેપ્ટ ઓફ કમ્પેશન ફોર લિવિંગ ક્રીચર્સ એન્શ્રીન્ડ ઇન આર્ટિકલ 51A g ઇઝ બેઝડ ઓન ધ બેકગ્રાઉન્ડ ઓફ ધ રિચ કલ્ચર હેરિટેજ ઓફ ઇન્ડિયા. ઇન્ડિયા ઇઝ ધ લેન્ડ ઓફ મહાત્મા ગાંધી, વિનોબા ભાવે, મહાવીર સ્વામી, બુદ્ધ, ગુરુ નાનક એન્ડ અધર્સ. સો નો રિલિજિયન ઓર હોલી બુક ઇન એની પાર્ટ ઓફ ધ વર્લ્ડ ટીચીસ અસ ઓર એન્કરેજીસ ક્રુઅલ્ટી. એ પ્રાણીઓ સાથેની એક પ્રકારની ક્રૂરતા જ છે. અને ધાર્મિક બાબતે પણ કોઈ પણ ધર્મ એવી બાબત શીખવતો નથી કે પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા રાખવી જોઈએ, માત્ર ને માત્ર કારણ કે જે તે પ્રાણી હવે આપણને કોઈ પણ પ્રકારની પ્રોડક્ટિવ વસ્તુ આપી શકે એમ નથી, એની ફર્ટિલિટી ડિસ્ટર્બ થઈ ગયેલી છે, એની પાસેથી જે આપણને મિલ્ક કે અન્ય વસ્તુઓ મળે છે એ હવે મળવાપાત્ર રહી નથી, માટે લેટ અસ સેન્ડ ધીસ પર્ટિક્યુલર એનિમલ ટુ ધ સ્લોટર હાઉસ, ઇટ મે બી ધ એનિમલ, ઇટ મે બી ધ બર્ડ. તો એ કારણસર આવા પ્રાણીઓને કે આવા પક્ષીઓને સ્લોટર હાઉસમાં મોકલી દેવા અને એમની કતલ કરીને એમનો ઉપયોગ કરવો, દેટ અમાઉન્ટ્સ ટુ ક્રુઅલ્ટી. અને એટલા માટે દેટ વોઝ ફોરબીડન બાય ધ કેસ ઓફ સ્ટેટ ઓફ ગુજરાત. ખૂબ ઝડપથી ત્યાર પછીનો કેસ હું લેવા માંગુ છું, બીકોઝ ધેર ઇઝ અ ટાઈમ કન્સ્ટ્રેન્ટ. તે પ્રમાણે આર્ટિકલ 51ની એચ અંતર્ગત જે ડ્યુટી આપણને આપેલી છે તે અંતર્ગત પીએમ ભાર્ગવા વર્સિસ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, આ કેસ અંતર્ગત જે વૈજ્ઞાનિક દ્રષ્ટિ, માનવતા અને કુતૂહલતાની વૃત્તિ કેળવવાની જે ફરજ છે એને લગતો આ કેસ હતો, કે જેની અંદર વૈદિક એસ્ટ્રોલોજી કરવામાં આવે છે, સૂર્ય, ચંદ્ર, તારા અને એમના સ્થાનને લઈને જે ભવિષ્યવાણી કરવામાં આવે છે એને લગતી આ બાબત હતી, કે ઇન્ટ્રોડક્શન ઓફ વૈદિક એસ્ટ્રોલોજી એઝ અ કોર્સ ઓફ સ્ટડી ઇન યુનિવર્સિટી ઇઝ નોટ વાયોલેટિવ ઓફ આર્ટિકલ 51A h. એક યુનિવર્સિટી દ્વારા આવી વૈદિક એસ્ટ્રોલોજી ભણાવવા માટેનો કોર્સ મૂકવામાં આવેલો હતો, જેને ચેલેન્જ કરવામાં આવેલો હતો. એન્ડ ઇટ ઇઝ ડિસાઇડેડ દેટ કે ઇટ ઇઝ નોટ આઉટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, બીકોઝ ધીસ પર્ટિક્યુલર સ્ટડી ઇન્વોલ્વ મૂવમેન્ટ ઓફ સન, પ્લેનેટ્સ એન્ડ અધર સેલેસ્ટિયલ બોડીઝ, ઇટ વોઝ સ્ટડી ઓફ સાયન્સ, નથિંગ એલ્સ. તો ફ્રેન્ડ્સ, આ રીતે ઘણી બધી મૂળભૂત ફરજો છે જેનું ભારત બંધારણ માન્યતા આપે છે અને લોકો દ્વારા એનું પાલન કરવામાં આવે છે. બાકીની જે ડ્યુટીઝ છે તે આપણે ફરી નેક્સ્ટ લેક્ચરમાં બાકીની ડ્યુટીઝ ડિસ્કસ કરીશું. થેન્ક યુ વેરી મચ ફોર લેન્ડિંગ યોર ટાઈમ ટુ મી. Sandhan All Gujarat Integrated Classroom Satellite na madhyam thi jodti kadi etle Sandhan